Hello friends, Vande Matram, Dhoran 11 Arthashastra 3.4, eno chotho dakhalo tick karjo, thodok alag point che. Ema kidu che sauthi vadhu vetan dharavta, niche likhi karjo, sauthi vadhu vetan dharavta 20 taka karmachari ni nyunatam sima shodho. Avu joine apane em thaya, ema to madhyasth nathi, chaturthak nathi, dashamshak nathi, shatamshak nathi. સૌથી વધુ વેતન ધરાવતા 20%. હવે આપણે તો બધામાં CF ઓછું કરી છે. થી ઓછામાં લઈ છે CF લઈને પેલી રકમ ઈને ઈ લઈ પછી ઉમેરતા જાય એટલે કે ઓછી રકમ ઉપર હોય પછી જો વધતી જાય એટલે કે આપડા CF ઓછામાં હોય છે થી ઓછા વાળું કરી છે એણે કીધું સૌથી વધુ વેતન ધરાવતા 20%. સૌથી વધુ વેતન 20% ને હોય તો કેટલા ને ઓછું હોય 80% ને ફરીથી સૌથી વધુ વેતન 20% કર્મચારી ને હોય તો ઓછું કેટલા ને હોય 80% ને હોય એટલે કે આપણે 80% કિંમત શોધવાની છે 80% મધ્યસ્થ તો કહેવાય ને ચતુર્થકમાં ન આવે એમાં તો 25 50 75 આવે तो दशांशक 10 भाग 10% एसी करवा होय तो डी 8 ने તમે કરી શકો અહીંયા ડી 8 ને કરી શકાય અથવા એને કહેવાય પીએસી ડી 8 અથવા પીએસી બેનો જવાબ એ જ આવે એટલે કે આપણે અહીંયા ડી 8 અથવા પીએસી શોધવાના છે આટલું તારણ નીકળે ઉપરી દોઢ લીટીમાંથી હવે રકમ વેતન આપ્યું છે થી વધુ આપણે અગાઉ કીધું તો તમને બહુ વધુ વધુ કીએ ને આમ તો એવો નિયમ છે કે વધુ કીએ એટલે આવૃત્તિ વિતરણ થી વધુ વાળું છે આપણે મૂળ વર્ગ બનાવવા પડે પણ ઈજી યાદ રાખવું હોય તો તો આપણે એમ કહેવાય બહુ વધુ વધુ કીએ તો વધારે દેવાના કેટલા વધારી દેવાના તો અંતર જોવાનું 5 10 15 20 25 30 5 5 નું અંતર છે એટલે 5 વધારી દઈ 5માં 5 વધારો તો 10 થાય તો પેલો વર્ગ બનશે 5 થી 10 તો પછી તો લાઈનમાં જાવશે 10 થી 15 15 થી 20 20 થી 25 25 થી 30 30 થી 35 એટલે આપણે વર્ગ મળ્યા હવે તમને થી ઓછા આપે કે થી વધુ આપે બીજી રકમ CF જ હોય તો એવું નહીં કરવાનું કે CF આપેલી છે આપણે કે કરવાની જરૂર છે પણ આપણે તો મૂળ રકમ જોઈ F હવે થી વધુ આપણે અગાઉ કીધેલું છે વધુ આપ્યું હોય તો વધુ આવૃત્તિ ઉપર હોય પછી ઘટતી જાય ઓછું હોય તો ઓછી રકમ ઉપર હોય વધતી જાય તો વધુ આપી છે એટલે આ 5 થી વધુ 120 5 થી વધુ એટલે બધાનો સમાવેશ અંદર થઈ ગયો હોય આપણે 5 થી 10 જ જોઈ છે એટલે કે 10 પછીના જોતા નથી અથવા એમ પણ મનાય કે CF એટલે સંચયી આવૃત્તિ આવૃત્તિનો સરવાળો આપણે F જોતી હોય તો આવૃત્તિની બાદબાકી કરવાની એટલે કે આપણે બાદબાકી કરી છે 120 માંથી 70 જાય લીટી કરતલ છું એટલે 3 આવશે ક્રમશઃ બાદબાકી 170 માંથી 6 જાય 11 106 માંથી 76 જાય 30 76 માંથી 31 જાય 45 31 માંથી 12 જાય 19 12 માંથી પછી કઈ નથી આવ્યું તો 12 રકમ એને એમ જ આવશે છેલ્લી રકમ એ નહીં જાવે થી ઓછા હોય ને તો પેલી રકમ એ નહીં હોય થી વધુ હોય તો છેલ્લી રકમ એ જ આવી જતી હોય હવે તો કરો છો એમ જ અગાઉના દાખલાની જેમ CF એટલે પેલા 3 3 માં 11 ઉમેરો 14 14 ને 30 44 45 ઉમેરો 89 એમાં 19 ઉમેરો 108 એમાં 12 ઉમેરો 120 એમનો ટોટલ હંમેશા છેલ્લી CF જેટલો જ હોય PAC આગળ આવે AC છેદમાં N શતાંશક લીધું છે એટલે છેદમાં 100 મુકાય જો દશાંશક લીધું હોય તો છેદમાં 10 મુકાય આગળ 8 આવે કિંમત મૂકી AC કૌંસમાં 120 ના છેદમાં 100 એટલે 96 માં અવલોકનની કિંમત CF માં જોવો આ CF માં જોવાનું આમાં નહીં તો 108 માં સમાવેશ થાય એની સામેનો વર્ગ 25 થી 30 એટલે L આવે 25 C
CF એટલે ની ઉપરના 89 F એટલે ની સામેના 19 અને C એટલે કે અંતર 5 નું આપ્યું છે PAC નું સૂત્ર મૂકી એમાં કિંમત મૂકશો એટલે જવાબ આવશે 26.84000 સ્ટેટમેન્ટ લખવાનું આવશે એમાં જેમ રકમમાં આપ્યું છે એમ જ સૌથી વધુ વેતન ધરાવતા 20% કર્મચારીઓનું વેતન 26.84000 કે તેથી ઓછું હશે આ સ્ટેટમેન્ટ લખવાનું આ તમારો દાખલા નંબર 4 થયો હવે પછીના વિડિયોમાં આપણે લેશું દાખલા નંબર 6 એટલે કે તમારે 4 3.4 પૂરું થઈ જશે થેન્ક યુ વંદે માતરમ